બપોરના 11 થવા આવ્યા હતા. હજુએ નેત્રાના ઘર અને રૂમની હાલત એકદમ અસ્તવ્યસ્ત હતી. આમ તો નેત્રાને સફાઈ વગરનું ઘર એકદમ ચંચળ બનાવી દેતું હતું. જ્યાં સુધી ઘર સાફ ન થાય ત્યાં સુધી નેત્રાને એક જગ્યા પર બેસવું બિલકુલ ન ફાવતું. આજનો દિવસ કંઈક અલગ ઇશારા કરી રહ્યો હતો. વ્યોમ પણ વહેલો ઉઠીને આમતેમ ચક્કર લગાવ્યા કરતો હતો. આખરે એણે નેત્રાને સમજાવવાની કોશિશ ચાલુ કરી દીધી. નેત્રા, માત્ર આપણી ઈચ્છાઓને અનુસરીને હું કોઈ પણ નિર્ણય ના લઈ શકું, તું સમજવાની કોશિશ કર. પરણીને આવી ત્યારથી માંડીને આજ સુધીમાં મેં તારીખે આપણા મમ્મી પપ્પાની એક પણ વાત નથી ટાળી. સાચી ખોટી દરેક વાતને મેં પચાવી જાણી છે, પણ ગર્ભપાત માટે હું ક્યારે હા નહીં કહું. નેત્રા સમજને યાર, ડોક્ટર એ તારી નજર સમક્ષ કહ્યું કે બાળક સ્વસ્થ હાલતમાં નથી, ખોડખાંપણની સાથે જન્મ લેશે તો કોણ સંભાળશે આખી જિંદગી. તું આવો ક્યારથી બની ગયો વ્યોમ? એ આપણો બાળક છે, જેવું પણ હોય સ્વીકારવાની ક્ષમતા હોવી જોઈએ આપણી અંદર. કોણ સંભાળશે પાછળનો અર્થ શું છે તારો? રૂમ ચૂપકીદીથી છલોછલ ભરાઈ ગયો. નેત્રા અને વ્યોમ 3 વર્ષ પહેલા લવ મેરેજ કરીને એકબીજા સાથે લગ્ન જીવનમાં બંધાયા હતા. નેત્રાના ઘરે આ લગ્ન કોઈને પણ મંજૂર ન હોવાથી નેત્રા ઘર છોડીને વ્યોમની સાથે શહેર આવી ગઈ હતી. નેત્રાની પ્રેગ્નેસીની જાણ થતા એમના સાસુ સસરા પણ ગામડું છોડીને સુરત રહેવા આવી ગયા હતા. ઘરનો માહોલ ખુશીઓથી ઝળહળતો હતો. છેલ્લા અઠવાડિયાથી એ ખુશીઓને જાણે કશાકની નજર અડકી ગઈ હોય એમ દરરોજનું વાતાવરણ કંઈક અલગ દ્રશ્યનું સર્જન કરતું. મેં તને ઓળખવા ભૂલ કરી છે વ્યોમ, મેં તને આવો એક ક્ષણ માટે પણ નથી વિચાર્યો. મારી અંદર એક જીવ જન્મ લઈ ચૂક્યું છે અને તું એના મૃત્યુ માટે અધીરો છે. એ જન્મ લેશે તો પણ એની જિંદગી રસપ્રદ નહીં હોય. નેત્રા, કેમ નહીં હોય? તું તારા જ બાળકનું પતન કેવી રીતે ઈચ્છી શકે? હું શણગારીશ એની જિંદગીને, તો શું વિચાર છે તારો? હું મોમડેડને કહી દઉં કે તું રેડી નથી, એ વાત માટે તું તૈયાર છે? ખરેખર વ્યોમ, મોમ સમજશે કે હું માત્ર તારા કહ્યામાં છું. હું મારા મમ્મી પપ્પાના વિરોધમાં રહીને તારી સાથે આવી છું. આજે મને એ વાતનો ખરો અફસોસ થાય છે. નેત્રાના વાક્યો કાન સુધી પહોંચ્યા જ ના હોય એમ વ્યોમ રૂમ છોડીને બહાર જતો રહે છે. મમ્મી, ટિફિન તૈયાર કરી દેજો ને મારું વ્યોમે ઓફિસે જવાનો ઈરાદો નેત્રાને અવળી રીતે સમજાવી દીધો. જ્યારે એક પુરુષ બેની વચ્ચે અટકીને રહી જાય ત્યારે ત્રીજા રસ્તા તરીકે એમની ઓફિસ જ એમણે સંભાળતી હોય છે. બેટા, નેત્રાને હોસ્પિટલ નથી લઈ જવાના આજે, વળી ઓફિસે જવાનું કેમ નક્કી કર્યું? નેત્રા કંઈક આવા જ શબ્દોની રાહ જોઈને બેઠી હોય એમ રૂમમાંથી બહાર આવે છે. આજે તે લાજ, શરમ, આબરૂ, મર્યાદા, મોટા તરફનું સન્માન, ઘરડા તરફનો આદર સઘળુંએ ત્યજીને ઠેસ ન વાગે એમ ઉંબરો સંભાળીને પોતાના અંદરના માતૃત્વને જગાડીને કહે છે, શાને હોસ્પિટલ જવું છે મમ્મી? આજે હું કોઈની પણ ઈચ્છાનું માન નહીં જાળવું. મારા બાળકને દુનિયામાં લાવવું કે નહીં એ નિર્ણય હું પોતે લઈ શકું છું. જો તમે કોઈ મારું બાળક ન ઈચ્છતા હોવ તો હું આ ઘર છોડવા તૈયાર છું. નેત્રા, હજુ સુધીમાં તને કોઈએ કંઈ કહ્યું નથી એટલે મન ફાવે તેવું ન બોલશું. ખોટું કહ્યું મેં વ્યોમ? કઈ વાતને લઈને આટલો બગડે છે તું? એ બંનેના ઝઘડાને રોકતા મૃણાલીબેન બોલે છે, વ્યોમ છોડ એ વાત, હું નિરાંતે સમજાવી દઈશ મમ્મી. હું સમજવા માટે તૈયાર નથી. વાત બહુ જ ચોખ્ખી છે કે તમને લોકોને મારું બાળક નથી પોસાવાનું. હું આ ઘર છોડીને જતી રહીશ. દરેક વખતે ઘર છોડવા પર કેમ પહોંચે છે તું? નેત્રા, જબરો શોખ છે ને તને, જતી રે જા.
आ वखते हूँ नहीं रोकू तने, आँखनी पांपण जाने पलकवानू भूली गई होय एम फाटेली आँखे नेत्रा कोरू रड़ी पड़े छे। आंशुनो अहिया शु अर्थ? जे पोतानु हतु एने धक्को मारीने मे पारकाने गड़े वड़गाड़ो, ओरख्या के समझ्या वगर तारो हाथ पकड़ीने हूँ मारा जीवनने एक साफ अजाण्या रस्ते खेंची लावी गयो। तारो कोई जातनो वांक नथी, आ आखी घटनानु सर्जन मारा थकी ज थयु छे। आज सुधी में मारी भूल समझीने बधुंज सहन कर्यु छे, पण सहनशीलताने पण कोई हद होय छे। आज सुधी जे हतु ए मारा पूरतु हतु, मारी भूलनी असर हूँ मारा बाळक पर नहीं पड़वा दऊं। हूँ कोईना पर निर्भर नहीं रहूं, मारा बाळक माटे हूँ एकली जीवीश। मने तारी साथेना डिवोर्स मंजूर छे, व्योम स्वप्नमा छे तू हजू, क्या जईश आ हालतमा? मने छोड़वा सुधी पहुंची गई तू, क्या गयो तारो प्रेम? मने मेळवा माटेनी तारी कोशिशो, मने खोई बेसवानो डर, क्या गया तारा ए बधा नाटको? मारे वधारे कई नथी बोलवो, आपणे डिवोर्स लई लईए व्योम उतावळमां कोई निर्णय लईने लग्न न तोड़े ए खातर मृणालीबेन वच्चे ज बोली उठ्या, आपणे निरांते वात करवी जोईए। हूँ पण एक मां छूं नेत्रा, हूँ समझी शकू तारा दर्दने पण। दरेक घाव समयनी साथे भराय जतो होय छे, घावनी चिंता व्यक्त नथी करी मैं। मम्मी मने ए घावनी कोई परवाह छे ज नहीं, हूँ कोई कारण वगर एक जीवने दुनिया मां लाव्या पहला ज मोतना मुखमा ना धकेली शकू। कदाच ए बाळकनी जग्याए व्योम होत तो तमे गर्भपतन माटे तैयार थई शकेत। मम्मी एक वखत मारी जग्याए तमारी जातने मुकीने अनुभवी जुओ। मैं ए कोमल नाजुकला हाथों ने ए गुलाबी आंगळीओं ने स्पर्श्या वगर अनुभवी लीधी छे। मम्मी आ समय आ घर मां मारी आ वातने मात्र तमेज समझी शकशो। मारू बाळक गमे तेवू होय मने स्वीकार्य छे, मृणालीबेननी आँखोना खूणा भीनाश अनुभववा लाग्या। व्योमना बाळपणथी मांडीने अत्यार सुधीनी बधी क्षणो एक फिल्मनी जेम नजर सामे आछी आछी पुनरावर्तित थवा लागी। ए एमना पति रजनीश भाई ने कहवा लाग्या, तमने याद छे व्योमनो ए पहलो स्पर्श, पहलू पगलू, पहलो शब्द? में ए बधु हजुए साचवीने राख्यू छे। रजनीश भाई मृणाली बेन ने संभाळता अने समझावता बोल्या, ते अनुभव्यू छे एवू ज मातृत्व हवे नेत्रा ने पण अनुभववा दे। तू जेटली सहज छे एटली ज सहजताथी रहेवानू राखने, तारी नकामी कठोरता अने मूर्खामी व्योमनी जिंदगी मां एक भयंकर आग समान छे। व्योम इच्छीने पण ए आगने शांत ना करी शके, मर्यादानू शिक्षण तेज आप्यू छे एने नेत्रा। मने माफ करी देजे बेटा, एक मां थईने मैं तारी ममता ने अवगणी, तू तो मां बनवानी ज छे, साथे साथे हूँ पण व्योमनु बाळपण बीजी वखत जीवी शकीश। मोम बस आवी ज रीते मने समझ्या करजे। अने नेत्रा सोरी, हूँ मारी वात मनाववा अने मम्मीना निर्णयनो आदर करवा साफ बदलीने रही गयो। हूँ एज व्योम छू जे व्योमने ते ओळख्यो छे, ते चाह्यो छे अने ते जीव्यो छे, सारू छे, बधु सवरू थई गयु। एक परिवार तो हूँ पहला ज खोई चुकी छू, आजे कदाच बीजो पण गुमाववो पड़े, बधु सरखू थई जशे बेटा। एक दिवस तमारा मम्मी पप्पा पण तमारा प्रेम ने समझी ज जशे। हवे महत्वनी वात, आज थी घरनू बधुं काम व्योमना मम्मी संभाळी लेशे अने तमे मात्र आराम करशो, एमा तमारे थोड़ू कहेवू पड़े। हूँ पहलेथी ज तैयार छू झगड़ा पछीनी एक सुवर्ण शुरुआत नी जेम बधा नेत्राना बाळकने स्वीकारवा तैयार थई गया।
नेत्रानी आंखों खुशीना आंसूथी लकी पड़ी अने व्योमे ए अवसर ने वधावी लीधोए होय एम ते दिवसे आखो दिवस घरे रहीने नेत्रा साथे समय पसार करवानू विचार्यु। धन्यवाद मित्रों, जो आ स्टोरी गमी होय तो लाइक शेर अने सब्सक्राइब करी लेजो। जय माताजी।